નમસ્કાર, વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝમાં હું પ્રથવી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ધોરણ 12 CBSE ની પરીક્ષા રદ કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીના હિતમાં લેવાયો મહત્વનો નિર્ણય. વડાપ્રધાને અધ્યક્ષસ્થાને CBSE 12મી બોર્ડની પરીક્ષાને લગતી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા આપી હતી. અધિકારીઓએ અત્યાર સુધી યોજાયેલા વ્યાપક પરામર્શ અને રાજ્ય સરકારના સહિતના તમામ હોદ્દાઓના મંતવ્યોને વિગતવાર રજૂઆત આપી હતી. કોવિડને કારણે થતી અનિશ્ચિત સ્થિતિ અને વિવિધ હોદ્દેદારો દ્વારા મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વર્ષ 12મા ધોરણના બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં. તે પણ નક્કી કરવામાં આવ્યું કે CBSE સમય મર્યાદિત પૂર્ણ રીતે નિર્ધારિત ઉદ્દેશ માપદંડ મુજબ 12મા ધોરણના વિદ્યાર્થીઓના પરિણામનું સંકલન કરતા પગલાં લેશે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે ધોરણ 12 CBSEની પરીક્ષાઓ અંગેનો નિર્ણય વિદ્યાર્થીના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે COVID-19 શૈક્ષણિક કેલેન્ડરને અસર કરી છે અને બોર્ડની પરીક્ષાના મુદ્દે વિદ્યાર્થી વાલી અને શિક્ષણોમાં ભારે ચિંતા પેદા કરી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે કોવિડ પરિસ્થિતિ દેશભરમાં ગતિશીલ પરિસ્થિતિ છે. દેશમાં સંખ્યા નીચે આવી રહી છે અને કેટલાક રાજ્યોમાં અસરકારક માઇક્રો કન્ટેન્ટ દ્વારા પરિસ્થિતિનું સંચાલન કરી રહ્યા છે. કેટલાક રાજ્યો હજી પણ લોકડાઉન કરવાનું પસંદ કર્યું છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. PM કહ્યું કે આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે દબાણ ન કરવું જોઈએ. અમારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સલામતીમાં ખૂબ જ મહત્વ છે અને આ પાસા પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આજના સમયમાં આવી પરીક્ષાઓ આપણા યુવકોને જોખમમાં મૂકવાનું કારણ બની શકે છે. PM કહ્યું કે બધા હોદ્દાઓને વિદ્યાર્થીઓ માટે સંવેદનશીલ દર્શાવવાની જરૂરત છે. તેમણે આ મુદ્દે પ્રતિસાદ આપવા બદલ રાજ્યનો આભાર માન્યો છે. સમાચારમાં બસ અત્યારે આટલું જ. વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ. નિર્ભય સત્ય જનતાનો વાત.